વડોદરા વોર્ડ 11ના કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં વડોદરા શહેરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે પક્ષો પોતપોતાના કાર્યાલય ખોલી રહ્યા છે. વડોદરામાં વોર્ડ 11ના કોંગ્રેસના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અસલમ માલા, વડોદરા. આજે વોર્ડ નંબર 11ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તમે પ્રજાજનોને શું કહેવા માંગશો? વોર્ડ નંબર 11નું જે કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે, પ્રજાજનોની વાત સાંભળવાનો આ ઉત્સવ છે, પ્રજાતંત્રમાં લોકચૂંટણી ઉત્સવ છે. વોર્ડના પ્રજાજનોને હું એટલું જ કહેવા માંગુ છું કે તમને 1000 રૂપિયા માસ્કના દંડામાંથી પોલીસ યાદ રાખજો, ઉભરાતી ગટરો યાદ રાખજો, તમારે નળ પાણી રોડ રસ્તાની સમસ્યાઓ યાદ રાખજો. દર થોડા વર્ષે, દર 2-3 વર્ષે પૂર આવે અને તમારું જાનહાની જાનમાલનું જે નુકસાન થાય છે એને યાદ રાખજો. અને આપની વ્યવસ્થાઓ 4000 કરોડના જે વેરાનું જે વ્યવસ્થા છે એ વેરાની વ્યવસ્થાને ભારતીય જનતા પાર્ટીને એમને પોતી પોતીની મિલકત જે રીતે બનાવી દીધી છે એને યાદ રાખી અને આપ નિર્ણય કરજો કે આપે કોને મત આપવો છે. સારા ઓપરેશન્સને મત આપવો છે, સારા એડમિનિસ્ટ્રેશનને મત આપવો છે કે પોતા નારા લગાવતા ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતાઓને મત આપવો છે જે સાયકલ પર ફરતા હતા અને આજે ઓડીમાં ફરે છે, જેની પાસે સમય નથી આપની સમસ્યાઓ સાંભળવા. હું સાથે સાથે કહેવા પણ માગુ છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ્યારે લોકડાઉન અને પૂરની કપરી પરિસ્થિતિમાં એમના પેજ પ્રમુખો અને નેતાઓના જબ્બા પકડીને એમની વાહવાહી કરવામાં જ્યારે વ્યસ્ત હતા ત્યારે કોંગ્રેસી કાર્યકર કમર કસી અને જનતાની વચ્ચે સેનિટાઇઝેશન કરવા ઉતર્યા હતા, પૂરના રાહત માટે ઉતર્યા હતા અને સતત જનતાની વચ્ચે કામ કર્યું. મને વિશ્વાસ છે આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો હકાશ થશે અને કોંગ્રેસનો સંપૂર્ણ વિજય થશે. શું નામ? પ્રજ્ઞેશ દેવા. આજે વોર્ડ નંબર 11ના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તમે પ્રજાજનોને શું અનુરોધ? સૌપ્રથમ તો સમગ્ર મારા વોર્ડના નાગરિકોના આભાર કરીશ કે એ લોકોએ અમને આ એક તક મળી છે, એને ઝડપવાનો સમય આપ્યો છે. પ્રજાલક્ષી કાર્ય કરવાના છે. મારે કોઈનું અહીં ઈચ્છવું નથી, બસ એટલું ઈચ્છું છું કે પ્રજાનું કામ કરીશ. પ્રજાના જે સ્થાનિક પ્રશ્નો છે, રોડ રસ્તા અને ગટરના પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. મારે દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટેની જે આંગણવાડી ને બધું બંધ થઈ ગયું છે એના માટે ખોલાવવા માટેની હું સરકારશ્રી તરફ મારું ધ્યાન દોરવા માંગીશ. પ્રજાનો જે સ્થાનિક પ્રશ્ન છે મોંઘવારી, એના વિશે પણ હું જણાવીશ કે મોંઘવારીએ મજા મૂકી દીધી છે. સરકારશ્રીને એક નમ્ર વિનંતી બીજી એ પણ કરીશ કે નોટબંધી, જીએસટી, એના માટે તમે કાયદા લાવ્યા, તાત્કાલિક ધોરણે કોઈ કાયદો તૈયાર થતો નથી. એના માટે તમારે એના 5-5, 6-6 મહિના સુધી એનો અભ્યાસ કરવો પડતો હોય છે, અથવા તો 5 કે 4-5 વાર એક જ વખત તો એનો અભ્યાસ થતો જ હોય છે. તો શું આપ જે 3 કાયદાઓ લાયા છો ખેડૂતો માટેના, તો શું એના માટે કોઈ અભ્યાસ જ નથી થયો? અને ખરેખર જો એ કાયદા આપણા માટે સારા જ હોય તો પછી શું એના માટે એક વખત સરકાર બેસીને વાત ન કરી શકે? બીજું, સ્થાનિક મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે. કોરોનાની મહામારીમાં પ્રજા ત્રાહિમાં ઉભરી ગઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ હાલાકી જે ભોગવી રહ્યા છે એના માટેનો પણ અમે પ્રયત્ન કરીશું, સરકારશ્રી સામે આ વાત પહોંચાડીશું. અને સ્થાનિક લોકોનો જે કંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ લાવવાની કોશિશ કરીશું. મચ્છર નગરી બની ગઈ છે, સ્વચ્છતાનો અભાવ છે, ગંદકી ઠેર ઠેર ઢગલા થઈ ગયા છે. એ વસ્તુઓ તરફ પ્રજાનું જાગૃત પ્રજાએ જે અમારું ધ્યાન દોર્યું છે એ વસ્તુઓની જવાબદારી અમે ઉઠાવીએ છીએ અને એ દૂર થાય એના માટેના પ્રયાસો પણ અમે કરીશું.